જનરલી અત્યારે મહિનામાં 15-20 સેમિનાર થતા હોય છે, ઇવેન્ટ થતી હોય છે, અને જ્યાં જઈએ ત્યાં લગભગ બધા પાસે એક સબ્જેક્ટ હોય છે કે કોવિડ પછી પ્રોબ્લેમ વધી ગયા, અથવા તો આ બધું ભરવાનું, આ બધું ધંધો, આ બધું જામતું નથી. આ એક કોમન પ્રશ્ન બધી જગ્યાએ હોય છે, અને ત્યારે મને સતત એમ વિચાર આવે કે આ બધાનું કારણ શું છે. કારણ એ છે કે આપણું કન્ડિશનિંગ એવું થયું છે, સતત દોડવાનું, સતત હરીફાઈમાં રહેવાનું, સ્કૂલમાંથી જ પહેલો નંબર લાવવાનું એક માઇન્ડસેટ, 1-3માં આવો તો જ તમે જીવનમાં સફળ, બાકી તમે નક્કામાં. દોડવાની હરીફાઈ થાય, કુસ્તીની હરીફાઈ, કંઈ બી થાય તમારે ટોપ પર રહેવાનું. પછી તમે મોટા થાવ, કોલેજમાં આવો તો પણ તમારે ટોપ પર રહેવાનું. તમે ક્લાસમાં પણ ક્લાસ પ્રેસિડેન્ટ જ બનવા જોઈએ, તમે સમાજમાં પણ સમાજના મોભી જ બનવા જોઈએ, તમે બહુ પૈસાદાર બની જવા જોઈએ, અથવા તમે બહુ સારા સ્પોર્ટ્સમેન, અથવા બધું તમે ટોપ પર જ હોવા જોઈએ. કોલેજમાં આવીએ, સમજણ પડી ના હોય, પડી હોય ને ત્યાં પણ પાછા એ જ મોટિવેશનલ સ્પીકરો ને બધા તમને હવા ભરે કે તું કરી શકે છે, તું તારા ભાગ્યનો ઘડવૈયો છે. એટલે સતત માણસ એક તાણમાં જીવતો હોય છે, અને સતત એમ થાય છે કે મારે તો ટોપ પર જવાનું છે અને હું નથી જઈ શકતો, અને ત્યાં બધા બખાડા શરૂ થાય છે. માણસ આજુબાજુના લોકોને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, પરિવારને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, હસબન્ડ વાઇફ એકબીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, મા બાપ બાળકોને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, બિઝનેસ એન્ટરપ્રેન્યોર હોય તો એના સ્ટાફ હતા સબોર્ડિનેટ એની સાથે કામ કરવા લોકોને કંટ્રોલ કરવાની કોશિશ કરતો હોય છે. આ બધું કરીને માણસ સતત પોતાની જાતને ઉપર રાખવાની કોશિશ કરતો હોય છે, એની અંદર આ બધા પ્રશ્નો શરૂ થાય છે, અને માણસ આજને જીવી શકતો નથી. આપણી અંદર જે શ્વાસ ચાલે છે એની ઉપર આપણો કંટ્રોલ નથી, એને આપણે રોકી શકતા નથી, એને વધારે લઈ શકતા નથી, ઓછા લઈ શકતા. આપણે દુનિયાને કંટ્રોલ કરીએ, આ દુનિયા એક જુદા ગણિતથી ચાલે છે, ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. અને આની અંદર હું એવું માનું છું કે એક જ રસ્તો એવો છે કે જેનાથી માણસ મસ્ત જીવી શકે, ટોપ જીવી શકે, કોઈ ભય વગર જીવી શકે, અને એ રસ્તો છે હું મારી આજને સરસ રીતે જીવીશ. બહુ લાંબા પ્લાનિંગ હા કરવા જોઈએ, એક ધ્યેય રાખવો જોઈએ, એના માટે કોશિશ કરવી જોઈએ, પણ એના માટે ગાડા નથી થવાનું. બધા ધ્યેય રાખે કે સુપરસ્ટાર થવું છે, બધા ધ્યેય રાખે કે મુકેશભાઈ અંબાણી જોડેથી બધો માલ લઈ લેવો છે, બધા ધ્યેય રાખે કે વડાપ્રધાન જ બનવું છે તો બધા બની જાય, બધા નક્કી કરે કે આ વર્ષે 100 કરોડ રૂપિયા કમાવા છે તો બની જાય, બધા નક્કી કરે ક્લાસમાં પહેલો નંબર જ લાવવો છે તો બધાનો પહેલો નંબર આવી જાય. આ જે આપણે શીખવાડ્યું છે એ ખોટું છે. ગીતામાં શું કહ્યું છે? તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં, કે કર્મ અને ફળ જુદા નથી. તું કર્મ કર, દરેકની કર્મ કરવાની ડેન્સિટી જુદી હોય છે, દરેકની કર્મ કરવાની રીત જુદી હોય છે, કે ભગવાનને આ દુનિયામાં બધું જરૂરી છે, ચોર જરૂરી છે, પોલીસ જરૂરી છે, પાનના ગલ્લા બી જરૂરી છે, દારૂ વેચવાવાળા બી જરૂરી છે, પીવાવાળા બી જરૂરી છે, સાધુ સંતો બી જરૂરી છે, અમારા જેવા બકબક કરવાવાળા લોકો પણ જરૂરી છે, અને સાંભળવાવાળા પણ લોકો જરૂરી છે, ગુલાબ પણ જરૂરી છે, ફૂલો બી જરૂરી છે, અને થુવરિયા બી જરૂરી છે, બાવળિયા બી જરૂરી છે. ઈશ્વરે તો દિવસ અને રાત બધું જ બનાવ્યું છે, હવે આપણે કહીએ ખાલી આ જ જોઈએ તો એ શક્ય નથી, અને એમાં બધા પ્રશ્નો શરૂ થાય છે. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિ પોતાની આજને આ પળને બેસ્ટ રીતે કામ કરતો થઈ જાય તો હું માનું કે એમાં એના જીવનમાં એ પ્રમાણે અમૂલ ક્રાંતિ થશે, કેમ કે એ એટલું જ કર્મ કરી શકશે જેટલી એની કેપેસિટી હશે, અને કેપેસિટી હશે એટલું એ કર્મ કરશે એટલે એટલું એને મળશે. અને કેપેસિટી માણસ ડેલી સારું કર્મ કરતો જાય એટલે એની કેપેસિટી યોગ્ય લેવલે વધતી જાય, અને યોગ્ય લેવલે વધતું જાય એટલે ફળ પણ યોગ્ય લેવલનું જમા થતું જાય. પણ આપણે શું છે, એક ફળ બાંધી દઈએ છીએ પછી કર્મ કરીએ છીએ, એટલે ફળ દેખાય છે પણ કર્મમાં ભલીવાર આવતો નથી. હું એમ કહું છું કે જે કામ કરીએ છીએ, જે પ્રોસેસ છે એને એન્જોય કરીએ, અને પછી જુઓ કેવો ચમત્કાર સર્જાય છે. એટલે વોરેન બફેટ હોય, સ્ટીવ જોબ્સ હોય, કે નિર્મા હોય, કે બાલાજી વેફર હોય, કે સરજીભાઈ ધોળકિયા, આ લોકો બધા લોકોએ ખાલી કામ મસ્ત કર્યું, આજને સરસ રીતે જીવી, બધાનું ધ્યાન રાખ્યું, પરિવારનું ધ્યાન રાખ્યું, પોતાના સ્ટાફનું ધ્યાન રાખ્યું, આજુબાજુવાળાનું લોકોનું ધ્યાન રાખ્યું, અને સરસ કરતા ગયા, અને ક્યારે ક્યાં પહોંચી ગયા એમને ખબર નથી. હું મારી પહેલા 2-4-5 સેમિનાર યાદ કરું, પાલનપુરની આજુબાજુ નાના નાના ગામડાઓમાં જતો, સ્કૂલોમાં 1-1 કલાક હું બેસી રહેતો, પણ મને એમ થાય કે હું વિદ્યાર્થીઓને સરસ વાત કરું. હું કરતો ગયો, બોલતો ગયો, 7-7 દિવસની વર્કશોપ કરતો હતો, બોલતો ગયો, બસ મને સરસ, છોકરાઓ ખુશ થઈને ઘરે જાય આવું મારે કામ કરવું છે. અને આ કરતાં કરતાં ક્યારે 2100 સેમિનાર થઈ ગયા, અને આજે તો 5 વર્ષ સુધી બોલું તો એટલા ફોર્મ પડ્યા. મૂળ વાત શું છે કે આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરતા જઈએ,
પરિણામ આપણા હાથમાં છે, એ જે ધુમાડો મગજમાં ભરાઈ ગયો છે એમાં ડિપ્રેશન અને હતાશ થવાય. મેં કોઈને પ્રેમ કર્યો, સરસ પ્રેમ કર્યો, એને ના પાડી, હરી ઈચ્છા. પણ મેં જે સરસ કર્યું એ મારું જે જમા થયું છે એ મને મળે છે. મેં કોઈને ત્યાં જોબ કરી, મેં સરસ રીતે કામ કર્યું, એ માણસ મને એનો બદલો નહીં આપે, પણ મને એનો બદલો મળે છે, મળે છે અને મળે છે. આ એક જ વાત છે. એટલે જે કરો તે બેસ્ટ કરો અને લાગેલા રહેવું, પણ ફળ વિશે આશ્વસ્ત થવું. 90% આવવા જોઈએ, 95% આવવા જોઈએ. મેડિકલમાં જવું છે, આ જ જોબ મળવી જોઈએ, IIT માં એડમિશન મળવું જોઈએ, બરાબર છે, નક્કી કરવું. પણ મહેનત કર્યા વગર કશું છે નહીં, ને મહેનત કર્યા પછી જે આવે એમાં ખુશ રહેવું. સ્કૂલ કોલેજો ફેલ્યોર નથી શીખવાડતા. સ્કૂલ કોલેજો પેલી ના પાડે તો શું કરવાનું નથી શીખવાડતા. સ્કૂલ કોલેજો બિઝનેસમાં ધંધામાં નુકસાન થાય તો શું કરવું એ નથી શીખવાડતા. અને એટલે સામાન્ય માણસ બહુ પ્રશ્નોમાં આવી ગયો છે. અને બીજું, આજે બધું ચારે બાજુ મફત મફત મફતની જે ચાલી છે સિસ્ટમ, એમાં માણસ નપુંસક બનતો જાય છે. હું સાઉથના ઘણા બધા સ્ટેટમાં ગયો, ત્યાં બધું ફ્રી હોય, માણસો બેસી રહે છે. મળવાનું છે, ખાવાનું મળવાનું છે, ઇડલી મળી જશે, ભાત મળી જશે, મિનરલ વોટર મળી જશે, બહુ થઈ ગયું. પણ હું સતત કામ કરીશ, ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ, અને પછી જે આવશે એમાં ખુશ રહીશ. આમ કરતાં કરતાં આપણે પૃથ્વી પર જેના માટે આવ્યા છે ત્યાં ઈશ્વર આપણને પહોંચાડી દેશે, એમાં જરાય શંકાને સ્થાન નથી. એટલે હું એવું માનું છું કે એન્જોય ધ પ્રોસેસ. બહુ લાંબી પોલી ચિંતા કર્યા વગર પ્રેમ કરો, બેસુમાર પ્રેમ કરો લોકોને, લોકોને મદદ કરો જેટલી થાય એટલી, તન મન ધનથી જેટલી થાય એટલી મદદ કરો. આપણું કામ સરસ કરતા જઈએ, પરિવારની સાથે રહીને ચાલીએ, અને પછી એક દિવસ તમે જોજો કે શું ચમત્કારો થાય. બાકી જ્યાં બુદ્ધિ જ્યાં ગણિતથી કામ થાય છે ત્યાં હું નથી માનતો કે કંઈ ભલી વાર આવે. એટલે બહુ લોડ લીધા વગર ગમે તેવા ગરીબ ઘરમાં જન્મ્યા હોઈએ કામ કરે જવું, કોઈનું મફતનું જોઈતું નથી, ઈમાનદારીથી મહેનત કરવી છે, બસ ખુશ રહેવું છે. ઈશ્વર જ્યાં લઈ જાય, જેમ લઈ જાય એનો હાથ પકડીને ચાલવું છે. ઈશ્વર તકલીફ આપે તો તકલીફમાં ખુશી. ઘણા કહે છે કે સંજયભાઈ હવે તમારી જોડે પૈસા નથી, મારી જોડે, મારી જોડે સમજણ છે. સમજી ગયો છું કે કેટલી આપાધાપી કરી, 30 વર્ષ આપાધાપી કરી, શું મેળવ્યું, કશું નહીં. આજે મહિના 15-20 દિવસ બોલવા જોઈએ, જે ખુશી મળે છે એ પેલા કરોડો રૂપિયામાં નથી મળતી એટલી ખુશી. એટલે બધો ઠાઠ જીવ્યા સુધીનો છે, ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. આ સમજણ આવી જાય અને જીવે જઈએ તો બધું સરસ જ થવાનું છે. કે ઈશ્વર પૂર્ણમાંથી પૂર્ણ જ બનાવે, અપૂર્ણ બનાવે જ નહીં. એ બેસ્ટ ક્રિએટર છે અને બધું બેસ્ટ જ કર્યું છે. પણ આપણે આપણા ગણિત અને બુદ્ધિથી જીવીને આજુબાજુનું જોઈ અને આપણા ઘરને આગ લગાવીએ છીએ, આપણા મનની શાંતિને હણી દઈએ છીએ, અને બીજાના ઘર જોઈને આપણા ઝૂંપડા આપણે બાળીએ છીએ અથવા આપણને ગમતા નથી. ઈશ્વર તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, એક સંતોષથી મહેનત કરવી પડશે, 18 કલાક કામ કરવું જ પડશે. પણ કોઈક વાર શાંતિથી સાવ કશું જ કર્યા વગર પણ બેસી રહેજો, કલાક બે કલાક, કશું જ નહીં, નો મોબાઈલ, નથિંગ, જસ્ટ સિટ. આ પૃથ્વી પર આપણે કેમ આવ્યા છીએ એમને મળી ગયા છે, વી આર હિયર ફોર અ રીઝન. આ રીઝન જ્યારે થોડાક નવરા બેસો, થોડા ફ્રી મળશો, એટલે ફરી પાછા દોડશો, અને એમ કરતાં કરતાં જેના માટે અહીંયા ભગવાને મોકલ્યા છે ત્યાં પહોંચી જઈશું. પૈસા અને સેક્સમાં તાકાત હો તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા ના હોત, બધું જરૂરી છે. પણ સૌથી જરૂરી શું છે, એક એક પળને એન્જોય કરવી, એક એક પળને મસ્ત જીવવી, ગમે એટલું દુઃખ હોય, ગમે તેવી તકલીફ હોય, પણ દિવેલ પીધેલા ફરવું નહીં. આ બેઝિક વાત જો સમજ પડી જાય તો હું માનું છું કે બહુ સરસ રીતે જીવન પસાર થઈ જાય છે. રોજ એકના એક સવાલો, એકના એક મેસેજ લે, મને થયો કે આજે એક વિડીયોથી એક જનરલ વાત કરીને પોસ્ટ કરું, એટલે આ ઘરે બેઠા બેઠા વાત કરું છું. પણ મને એટલી સમજ પડી છે કે પૈસાથી વસ્તુ આવે છે, સુખ નથી આવતું. પૈસાથી તમારી જીવનશૈલી બદલાય છે પણ સંસ્કારો નથી આવતા. પૈસાથી તમે બહુ બધી ચીજો વાપરી શકો છો પણ પૈસાથી ખાનદાની નથી આવતી. સરસ પુસ્તકો વાંચીએ, સરસ કસરત કરીએ, જેટલું થાય એટલું, અને આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકું એ ભાવનાથી જીવીએ. જીવે જવાનું, સો મસ્ટ ગો ઓન, અટકવું નથી. ઝરણું નદી બની જાય, નદી દરિયામાં મહી જતી રહે છે, બુંદ સમાય સાગરમાં. અને ક્યારેક વિરાટ અસ્તિત્વના આપણે ભાગ હતા, એ વિરાટ અસ્તિત્વ જ બની જઈએ છીએ એની આપણને ખબર નથી. ને એ જેને બનાવવાનું નક્કી કર્યું છે એ બનાવશે. આપણું કામ છે ચરરતી ચરરતી ચાલે જાઓ, સો મસ્ટ ગો ઓન, અટકવું નથી, મસ્ત કરે જવું છે અને સરસ જીવવું છે, કોઈ ફરિયાદ કર્યા વગર જીવવું છે. તો એક દિવસ
તમે ત્યાં પહોંચી જશો જ્યાં તમારે પહોંચવું છે અથવા જેના માટે તમે અહીં આવ્યા છો. પણ લોકોનું જોઈ આજે શીખવાડ્યું છે કે આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, એમ હાય બરાબર બધું કરવું, પણ ગાઢા નથી થવું. એકની એક વાત, 100 વાર એક જ ફિલોસોફી, 4-5 હજાર પુસ્તકો, 450 બાયોગ્રાફીનો સાર એટલી ખબર પડી કે બેસ્ટ કરે જાઓ એન્ડ દેન લીવ ઇટ ટુ ગોડ, અને પછી એ જ્યાં પહોંચાડે ત્યાં ખુશ. એટલે આજને જીવવી છે, ગઈકાલની ચિંતા નથી કરવી, આવતીકાલની નથી કરવી, બે કાલ વચ્ચે આજ છે, વર્તમાન પ્રેઝન્સ, એને જીવીશું તો મસ્ત દિવસો આવશે. અને એક વાત યાદ રાખજો, દુઃખમાંથી સુખ કદી ના ઉગે, દુઃખમાંથી દુઃખ જ ઉગે, સુખમાંથી સુખ ઉગે. માટે આજે સુખી રહેવું છે. સુખી એટલે ખુશ રહેવું છે, જે પરિસ્થિતિ છે એમાં ખુશ રહેવું, અને ખુશમાંથી જ ખુશી ઉગે. એટલે ખુશીનું ઝાડ આજે વાવો, સુખનું ઝાડ આજે વાવો, સુખનો છોડ આજે વાવો. નાની નાની કોઈને મદદ કરો, ક્યાંક ચપ્પલ ગોઠવી આવો, કોઈ મંદિરમાં જઈને સેવાનું કામ કરી આવો, કોઈ મસ્જિદમાં જઈને સેવાનું કામ કરી આવો, કોઈ સ્મશાનમાં કબ્રસ્તાનમાં જઈને થોડું પ્લાન્ટેશન કરી આવો, એનું થોડું ધ્યાન. બસ આટલું જ, આ બહુ થઈ ગયું. કોઈ કરોડો રૂપિયા હોય તો સેવા થાય એવું નથી. નાના કોઈ બાળકોને, 5-10 બાળકોને ભણાવી દઈએ, બસ આવી નાનકડી જિંદગી છે. જનરલ વાતો છે, બહુ મોટી ફિલોસોફીઓથી કશું થતું નથી, ખાલી વાતો થાય છે. એટલે સાચું મોટિવેશન અને સાચું ઇન્સ્પિરેશન એ છે કે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખીને સખત મહેનત કરીએ, અને આજને એન્જોય કરીએ, આ પળને એન્જોય કરીને જે કામ કરીએ એમાં તલ્લીન થઈને કામ કરીએ. પરિણામની ચિંતા જ નથી કે પરિણામ આવે કે ના આવે. એવરેસ્ટ પર ચઢીએ ને તો 6 મહિના લાગે, પણ 6 મહિના ઉપર જઈને તો ઝંડો ફરકાઈને પાછા આવવાનું છે. પણ એ 6 મહિનાને જો રોતા રોતા કર્યા ત્યાં પહોંચી નહીં શકો, અથવા મજા નહીં આવે. પણ એ 6 મહિના એન્જોય કર્યું તો ત્યાં તો પછી ખાલી ફોટો પડાવી 2 પળ રહીને પાછા આવવાનું છે. બધાને ટોપ પર જવું છે, ટોપ પર જગ્યા ઓછી છે, હરીફાઈ તો રહેવાની, પ્રેશર રહેવાનું, પણ એ બધાની વચ્ચે આપણે મસ્ત થઈને જીવીશું તો બેડો પાર થઈ જશે. થેન્ક યુ.